નમસ્કાર, ખબર છે .com પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું અને મારી સાથે જોડાયા છે કે જેઓ વાસ્તવ ગ્રુપના છે અને ફ્રેની મોદી એમનું નામ છે અને તેઓ આયોજક છે. તમે બેજનવાલા કોમ્પ્લેક્સ પાસે આજે વાસ્તવ ગ્રુપનું મંડપ છે એની વિઝિટ કરશો તો તમને ઇસરો થીમ પર એમણે આ વખતે આખું સર્જનાત્મક કામ કર્યું છે. ફ્રેની, પહેલાં એ કહો કે ઇસરો થીમ બનાવવાનું કારણ શું? ઇસરો થીમ આ વખતે રાખવાનું કારણ એ છે કે ચંદ્રયાન 2 હમણાં લેટેસ્ટ લોન્ચ થયું છે અને 104 આપણા ઇન્ડિયા દેશમાં એવું ઇસરો તરફથી એવું થયું છે, ઇન્ડિયાને એવું રિપ્રેઝન્ટ કરવાનું છે કે એક જ દિવસમાં ઇસરો 104 ઉપગ્રહ એક સાથે છોડ્યા હતા. તેમાં પણ માત્ર 3 ઇન્ડિયાના હતા, બાકી 101 જે ઉપગ્રહ તે અલગ અલગ દેશોના હતા. એટલે બીજા દેશો પણ આજે ઇસરોની મદદ લે છે. એક જમાનો એ હતો કે ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ અને આપણા વિક્રમ સારાભાઈ એક સાયકલ પર જઈને રોકેટ બનાવતા હતા અને બળદ ગાડીનો યુઝ કરતા હતા. આજે ઇસરો એટલી મોટી ટેકનોલોજી છે કે આજે નાસાથી માંડીને અલગ અલગ અન્ય દેશોના બધા જ દેશના લોકો આ સ્પેસ માટેની જે સ્પેસના એ બધા જે રિસર્ચીસ માટે ઇસરોનો મદદ લે છે. સો ફ્રેની, મને એ જણાવો કે દર વર્ષે તમે કેવી કેવી થીમ ઓર્ગેનાઇઝ કરો છો, કેવી કેવી થીમ તમે પાસ્ટમાં ભૂતકાળમાં તમે બનાવી છે આ રીતે? અમે થીમને હું કર્યું હતું 2016 સ્ટાર્ટિંગ કરી હતી, જે અમે કર્યું હતું જુરાસિક વર્લ્ડથી. જુરાસિક વર્લ્ડ સાથે અમે ગ્રીનરી માટે કર્યું હતું કે વૃક્ષો વાવો ને એ થીમ સાથે કર્યું હતું. પછી અમે કર્યું હતું ઇજિપ્ત પર. ઇજિપ્ત માટે અમે ઇન્ડિયામાં સૌથી પહેલી વખત રેટીની સેન્ડ આર્ટવાળી મૂર્તિ 2 ટનની રેટીની મૂર્તિ સાથે અમે કર્યું હતું અને એ પણ કન્સ્ટ્રક્શન રેટી હતી. એટલે કેવું હતું કે મંદિરો કે કોઈ પણ અન્ય કોઈ ડેરાસરો હોય કે કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટ હોય જ્યાં એમને આ માટી રેટીની જરૂર પડે કન્સ્ટ્રક્શનમાં, તેને અમે ડોનેટ કરી હતી આ રેટી. અને એના માટે અમને ઓલ ઓવર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક પણ મળ્યો હતો અને ઓલ ઓવર ઇન્ડિયામાં 4th રેન્ક આવ્યો હતો અમારો આ માટે. અને ઇજિપ્તની સાથે કર્યું હતું એટલે ઇજિપ્ત અને ઇન્ડિયા કઈ રીતે પાસ્ટમાં પણ કઈ રીતે સંકળાયું હતું અને હમણાં પણ કેવી રીતે સંકળાયેલું છે એ જણાવવા માંગતા હતા. એ પછી કર્યું હતું અમે કિસાનનું કે આજે કિસાન લોકો આટલી મહેનત કરે છે, બરાબર છે, જેમ કે આજે આર્મીનું આટલું ઘણું ચાલે છે તો આર્મીની સાથે કિસાન પણ એટલો જ મહત્ત્વનો ભાગ છે. પછી ડૉક્ટર હોય કે કોઈ પણ એન્જિનિયર હોય, એના કરતાં એક કિસાન અને એક આર્મીમેનની બહુ મોટી ફરજ છે ઇન્ડિયાને આગળ લાવવા માટે. એટલે એના માટે અમે કિસાનની એક થીમ કરી હતી, જેમાં અમારો સુરત શહેર ગણતરી સુરત કમિટી તરફમાં 5મો નંબર આવ્યો હતો. અને આ વખત અમે કર્યું છે ઇસરોની થીમ, કારણ કે ચંદ્રયાન 2 અને મંગળયાનનું જે પ્રોજેક્ટ હતો જે ડૉક્ટર ધવન સાહેબ તરફથી કરવામાં આવ્યો હતો, એ એક રીતનો પ્રોજેક્ટ હતો કે વર્લ્ડમાં નાસાથી માંડીને ચાઇનાથી માંડીને અલગ અલગ દેશોએ એ રીતે કર્યું હતું કે પહેલી વખતમાં એ લોકો સક્સેસ થયા ન હતા, પણ માત્ર ઇન્ડિયાનું ઇસરો જેવું હતું કે ફર્સ્ટ ટાઈમમાં જ એ લોકોને આ વસ્તુમાં સક્સેસ મળી હતી. એના માટે આ ઇસરોની ટીમ અમે રાખી છે અને નાના બાળકોથી માંડીને આજે બધા જાણે કે ઇસરો આપણું ઇન્ડિયાનું એવું એક ભાગ છે કે ઇન્ડિયાને આગળ બતાવવા માટે અલગ અલગ પ્રવૃત્તિ તરફથી આપણને ઇન્ડિયાને આગળ લાવી શકે છે. એના માટે અમે આજે આખરે ઇસરોની ટીમ રાખી છે. સો વાસ્તવ ગ્રુપ જેની વિઝિટ કરવાનું ભૂલતા નહીં, ઇસરોની થીમ અદ્ભુત રીતે એ લોકોએ કંડારી છે, સાથે બેકગ્રાઉન્ડમાં ઇસરોને લગતું સોંગ વાગી રહ્યું છે અને તમારી પણ છાતી ગર્વથી ફૂલી જશે. સો વાસ્તવ ગ્રુપ બેજનવાલા કોમ્પ્લેક્સ પાસે એમને વિઝિટ કરવાનું ભૂલતા નહીં રાંદેર રોડ પર અને આ યુવાનોને પ્રોત્સાહિત કરશો. અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વડે આ વખતે જે પુરસ્કાર મળે એમાં પણ તમે આ વખતે નંબર મારી જાઓ. ફરી મળીશું આજ રીતે ખબર છે .com પર એક નવી વાત લઈને, નવી વસ્તુ લઈને. ત્યાં સુધી નિહાળતા રહો. થેન્ક યુ સો મચ.